નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે સ્કૂલવાનમાં બાળકોની સલામતી શું ને આખરે કેવી રીતે આ ઘટના ઘટી રહી છે, શા માટે નિયમોના ધજાગરા ઉડાવવામાં આવે છે. એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તેના પર સૌથી પહેલા નજર કરીશું. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, આજથી રાજ્યમાં શૈક્ષણિક સત્રનું પ્રારંભ થયું છે. આજથી સ્કૂલોની શરૂઆત થઈ છે. સ્કૂલની અંદર જતા બાળકો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ પ્રશ્ન એવો છે કે સત્રના પ્રારંભની સાથે જ બાળકોની સલામતી પર સવાલ ઉઠી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં નિયમ ભંગ કરવામાં આવે છે. વધારે પૈસા કમાવાની લાલચે બાળકોના જીવને જોખમમાં મુકાય છે. 6 બાળકોને વાનમાં બેસાડવાનો નિયમ છે. 6 બાળકોને જ વાનમાં બેસાડીને સ્કૂલમાં લઈ જઈ શકાય, પરંતુ સ્કૂલ રિક્ષા કે વાનમાં 10-12 બાળકોને બેસાડતા હોવાની રાહ ઉઠી છે અને કેટલી જગ્યાએથી આવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને લઈને બાળકોની સલામતી પર હવે સવાલ ઉઠી રહ્યા છે કે તેમની સલામતીનું આખરે શું, કોણ તેમનું ધ્યાન રાખશે, ક્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, તે ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. એક તરફ મોંઘવારીનો માર છે, બીજી તરફ પૈસા આપવા છતાં પણ તેમના બાળકો શું સલામત છે કે કેમ, તે પણ એ સૌથી મોટો પ્રશ્ન છે. અલગ અલગ જગ્યાએથી તે દ્રશ્યો સામે આવ્યા કે રિક્ષાની અંદર કઈ રીતે બાળકોને ઘેટા બકરાની જેમ પૂરવામાં આવે છે અને પછી તેઓને સ્કૂલમાં લઈ જવામાં આવે છે. જે નિયમો બનાવવામાં આવે છે, આ નિયમોને આધારિત ઘણી બધી વાતો એવી પણ સામે આવે છે કે સ્કૂલ વાન અને રિક્ષાનો નિયમ ભંગ કરતા લોકો જોવા મળે છે. 6 બાળકોને વાનમાં બેસાડવાનું જ નિયમ છે, એટલે ફક્ત અને ફક્ત 6 જ બાળકોને વાનમાં બેસાડી શકાય. અને વાનની અંદર બેસાડતા સ્કૂલ રિક્ષા કે વાનમાં 10-12 બાળકોને બેસાડતા હોવાની રાહ ઉઠી છે. રિક્ષાની અંદર 6 બાળકોને વાનની અંદર 12 બાળકો, આ નિયમ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ઉનાળુ વેકેશન પૂરું થયું, આજથી સત્રનો પ્રારંભ થયો. વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે, પરંતુ વાનના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. 12 વિદ્યાર્થીઓને બેસાડવાની વાત છે, તેમાં પણ ડ્રાઈવરની સીટની બાજુમાં કોઈ પણ વિદ્યાર્થી ન બેઠેલો હોવો જોઈએ. જે સ્પીડ લિમિટની વાત છે, તે સ્પીડ લિમિટ પણ જળવાયેલી રહેવી જોઈએ. સાથે સાથે શું આ બધા જ નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. અને જો પાલન નથી કરવામાં આવતું તો પછી દંડ કરવામાં આવે છે કે કેમ, તે પણ એક સવાલ છે. હવે એક તરફ જે વાહન અને રિક્ષા ચાલકોની પણ દાદાગીરી ઘણી વખત સામે આવતી હોય છે કે તેઓ પોતાના પૈસા વધારે કમાવા માટે બાળકોના જીવને જોખમમાં મૂકે છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી આપણી સાથે જોઈ ગયા છે. લકી, વેકેશન પૂરું થયું, સત્રનો પ્રારંભ થયો, પરંતુ અલગ અલગ જગ્યાએથી દ્રશ્યો સામે આવ્યા કે નિયમોના ધજાગરા ઉડે છે, એ સ્કૂલ રિક્ષા અને વાનની અંદર બાળકોને ઘેટા બકરાની જેમ લઈ જવામાં આવે છે. ચોક્કસથી ઘેટા બકરાની જેમ જે બાળકોને છે તે વાનમાં અને રિક્ષામાં પૂરવામાં આવે છે. અનેકો વાર આ દ્રશ્યો છે તે પ્રકાશમાં આવ્યા છે. તો આજે પણ જે પ્રકાશમાં આવ્યા છે આ દ્રશ્યો, જો વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટમાં 3000 જેટલી જે વાહન ચાલકો છે તે જે બાળકોને જે સ્કૂલે મૂકવામાં જે મૂકવા જતા હોય છે, ત્યારે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ હવે ટેન્શનમાં આવી ચૂક્યા છે. કારણ કે જ્યારે અગ્નિકાંડની ઘટના બની તેમાં જે 12 જેટલા બાળકો હતા, ત્યારે હવે આવી ઘટના જો જે કોઈ પણ વાહન જે તે વાહનમાં જે બને તો જવાબદારી કેની અહીં, એવા સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. બીજી તરફ આરટીઓની જો વાત કરવામાં આવે તો આરટીઓની આજે ક્યાંક ને ક્યાંક આંખો ઉઘડી છે અને અલગ અલગ ચોકમાં જ્યાં સ્કૂલો વધારે છે, જ્યાં ટ્રાફિક વધારે છે, ત્યાં આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ જે ચેકિંગ છે ક્યાં સુધી યથાવત રાખવામાં આવશે તેને લઈને પ્રશ્ન પૂછતા આરટીઓના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી જે વાહન ચાલકો સીધા દોર ન થઈ જાય, વાહન ચાલકો છે તે સંપૂર્ણ નિયમનું પાલન ન કરે ત્યાં સુધી આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે, તેવી વાત આરટીઓ દ્વારા અગાઉ પણ કરવામાં આવી છે અને આજે પણ કરવામાં આવી. ત્યારે જોવાનું એ રહેશે કે આ નિયમોનું પાલન. લખી શું કોઈ વાહન ચાલકને પકડવામાં આવ્યો હોય, વિદ્યાર્થીઓને વધારે ભરવામાં આવ્યો, શું કોઈ રિક્ષા ચાલકને પકડવામાં આવ્યો, દંડ ફટકારવામાં આવ્યો હોય, એવી કોઈ ઘટના અત્યાર સુધી ઘણા બધા રિક્ષા ચાલકોને પણ પકડવામાં આવ્યા અને વાહન ચાલકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ અહીં સવાલ એ છે કે વાહન ચાલકો છે તેમાં જે પોતાની વાનમાં સીએનજી અથવા એલપીજી ગેસ ફિટિંગ કરીને પોતાના વાહનો છે તે ચલાવતા હોય છે, ત્યારબાદ મંજૂરી વગરના જે બાળકો છે તે વધારે પ્રમાણમાં ત્યાં ભરવામાં આવે છે, ઘેટા બકરાની જેમ પૂરવામાં આવે છે, ત્યારે કાંઈ પણ જે ક્ષતિ સર્જાય તો જવાબદારી કેની? કારણ કે વાહન અને જે ઇકો ગાડીઓ છે તે જે સળગવાના બનાવો પણ અનેક વાર સામે આવી ચૂક્યા છે, ત્યારે ગરમીનો માહોલ પણ 47 ડિગ્રીનું જે તાપમાન છે તે પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે વાહન ચાલકો પોતાના નિયમો પાડે છે કે નહીં. જી લકી, આપની પાસે કોઈ વાલીએ માહિતી આપી હોય કે તેઓ તો પૈસા પણ વધારે આપી રહ્યા છે આ વર્ષથી, જે રીતે મોંઘવારી વધી, ભાડામાં વધારો થયો, છતાં પણ તેમનું બાળક તો સલામત છે જ નહીં?
ચોક્કસથી વાલીઓ સાથેની વાતચીતમાં જે અમુક વાલીઓએ જણાવ્યું કે પોતાના બાળકોનું જે અમુક જે શાળા સંચાલકો છે તે જ આગ્રહ રાખે છે કે તમે આ વાનમાં મોકલો, આ બસમાં મોકલો, આ રિક્ષામાં મોકલો, તેવો આગ્રહ છે તે શાળા સંચાલકો દ્વારા પણ રાખવામાં આવે છે. તો અમુક જે વાલીઓ દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે અમારી મજબૂરી છે કે અમે અમારા બાળકોને રિક્ષા અથવા વાનમાં મોકલીએ છીએ, કારણ કે બીઝી શેડ્યુલ છે, અમે બંને જે પતિ પત્ની છે તે નોકરી કરીએ છીએ, ત્યારે અમારી પાસે બાળકોને શાળાએ મૂકવા જવાનો ટાઈમ નથી હોતો, ત્યારે અમારે કરવું તો કરવું શું? હાલ જે વાન ચાલકો છે તે અમુક જેટલા જે હડતાલ ઉપર ઉતર્યા છે, ત્યારે હવે બાળકોની સેફટી શું તેના અંગે જે વાલીઓ પણ હવે વિચારમાં મુકાયા છે. જી, મુંબઈમાં મુકાયા છે. લકી, આપ જોડાયા અને વિગતો જણાવી બદલ આપનો આભાર. તો ઉનાળુ વેકેશન બાદ આજથી ફરીથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ ખાતે બાળકોનો જીવ જોખમમાં મુકાય તે રીતે સ્કૂલની બહાર સ્કૂલ વાનમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. શાળામાં આવતા બાળકો સ્કૂલ વાનના ઉપયોગ કરી રહ્યા છે, જેમાં ગેસના સિલિન્ડર પર બાળકોને બેસાડવામાં આવ્યા હતા, જેમાં સ્કૂલ બસ, વાન અને ઓટો રિક્ષાના ફિટનેસ પરમિટ પર સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. સીએનજીના બાટલા પર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. શું અમદાવાદ ડીઓ ફરી એક વખત અગ્નિકાંડ જોવા માંગે છે? આ મામલે શાળાઓ લૂલો બચાવ કરતી જોવા મળી. We have a number of buses, and in the buses we have with the driver ek support staff bhi rehti hai, lady support staff for children's benefit, and Maninagar, Gandhinagar, jitna bhi lunch hoti hai, we have children from different places, to wahan tak buses jati hai, and complete safety regulations, जो आर टी ओ के रूल्स हैं, जो बुक्स होने चाहिए, जो पेपर्स होने चाहिए, एवरीथिंग वी आर वेरी वेरी स्ट्रिक्ट अबाउट इट. તો જે રીતે સ્કૂલના સંચાલકો તો કહી રહ્યા છે કે વાલીઓએ પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, સ્કૂલ તરફથી તો પૂરતું ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ આ બધાની વચ્ચે એક ગેપની વાત થઈ રહી છે કે જ્યારે ઘરેથી શાળા સુધી બાળક એ સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષામાં પહોંચતો હોય છે, શું એટલા સમયની અંદર તે સલામત હોય છે? અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છે કે ઘણી વખત આવી ઘટનાઓ ઘટી છે કે જેમાં બાળકોને આવી રીતે બેસાડવામાં આવ્યા હોય, અને તેમાં પણ સીએનજી કિટની જે વાત સામે આવે છે અને સીએનજી કિટની ઉપર પણ બાળકોને બેસાડવામાં આવતો હોય છે. ચાલતો બોમ્બ જેવી પરિસ્થિતિ હોય ને, બાળકો કાલ ઉઠીને આ ગેસનો બાટલો, સીએનજી કિટ ફાટશે અને કોઈ પણ વિદ્યાર્થીઓને મૃત્યુ થશે, તો તેનું જવાબદાર કોણ હશે? તેનો જવાબ કોઈની પાસે છે નહીં. હવે મુદ્દો એવો છે કે જે સ્કૂલ બસની ઓફર કરવામાં આવતી હોય છે તેમાં પણ જે રીતે બાળકોને પહોંચાડવામાં આવતા હોય છે તેની સ્પીડ લિમિટને લઈને પણ નિયમો બનાવવામાં આવે છે, પરંતુ શું તે નિયમોનું પાલન કરવામાં આવે છે એ પણ એક સવાલ છે. અમદાવાદના થલતેજની અંદર જે ઉદગમ સ્કૂલ આવેલી છે ત્યાં આજે સવારના જ એવા દ્રશ્યો સામે આવ્યા કે સ્કૂલ વાન એક પછી એક આવે છે, પરંતુ આ સ્કૂલ વાન ખીચોખીચ ભરેલી જોવા મળી વિદ્યાર્થીઓથી. આ બાળકોને એવી રીતે બેસાડવામાં આવ્યા હતા કે જેના ઉપર હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્કૂલ વાનમાં નિયમ પ્રમાણે 6 બાળકોને જ બેસાડી શકાય. આ નિયમ બનાવવામાં આવ્યો છે કે રિક્ષામાં 6 અને વાનની અંદર 12 બાળકો. વધુ પડતી ઓવરલોડ રીતે વાન ચલાવી શકાશે નહીં, આ પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે. બાળકોની સ્કૂલ બેગ માટે વાનમાં યોગ્ય વ્યવસ્થા કરવી આ એક નિયમ છે. બાળકોને યોગ્ય રીતે બેસી શકે તેવું આયોજન કરવું પડશે, તો જ સ્કૂલ વાનને કોઈ પણ પ્રકારનું દંડ નહીં અપાય. જો નિયમ ભંગ થશે તો તંત્ર દ્વારા કાર્યવાહીનો સૂર ઉઠી શકે છે અને નિયમ ભંગ બદલ તેઓને દંડની પણ જોગવાઈ છે. જે નિયમ બનાવાયો, રિક્ષાની અંદર 6 બાળકો, વાનની અંદર 12 બાળકો, પરંતુ આપે જોયું હશે કે એ જ વાનની અંદર કઈ રીતે બાળકોને બેસાડવામાં આવે છે. 12ની જગ્યાએ 17 થી 18 બાળકો એક જ વાનમાં બેઠા હોય છે. રિક્ષાની વાત કરીએ પણ રિક્ષાની અંદર તો જે રીતે બાળકો બેસાડવામાં આવ્યા હોય છે તેમને જોઈને એવું થાય કે આ બાળકો ઘરે પહોંચતા તેમની દશા શું થતી હશે, તેઓ કઈ રીતે ઘરે પહોંચતા હશે, અને તેમાં પણ આખરી ગરમીની અંદર. તો આજે અંગે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ અને ધર્મેન્દ્રભાઈ જોડાયા છે, જેઓ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલાં આપની પાસે આવું છું નરેશભાઈ.
એક તો આજથી સ્કૂલની શરૂઆત થઈ ચૂકી, પરંતુ સ્કૂલની શરૂઆત થતાની સાથે જ જે વિરુદ્ધ વંટોળ ઉઠી રહ્યું છે, બાળકોની સલામતી ઉપર પ્રશ્ન ઉઠી રહ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસ, 13મી જૂનનું નવું સત્ર ચાલુ થઈ રહ્યું છે. ગુજરાતમાં તમામ સ્કૂલો આજે ખુલી ગઈ છે, ત્યારે જે રીતે રાજકોટની ઘટના બની, અને આ તો વર્ષોથી આપણે આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ, તેમ છતાં પણ આ સરકારનું ટ્રાફિક નિયમ ખાતું હોય કે આરટીઓ ખાતું હોય, ભ્રષ્ટાચાર અધિકારીઓ કેમ છાવરી રહ્યા છે? અરે અમે કાલે જ તમે જુઓ આણંદમાં, આજે કોઈ પણ તમારે સ્કૂલ વાન ચલાવી હોય તો મેક્સી કે ટેક્સી પાર્કિંગ કરવાનું હોય, એટલે પીડી નંબર પ્લેટ લગાવવાની આરટીઓની, કાલે જ આણંદમાં પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે, સુરતમાં પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે, અમદાવાદમાં બી ચાલતી નહીં હોય તો શું ખબર? એટલે આ ઘોર તંત્ર ક્યાં સુઈ ગયું છે ખબર નથી પડતી. અને 12 ની 1600 ને 1800 બાળકો વાનમાં બેસાડવામાં આવે છે બેન, અને રિક્ષામાં તમે જુઓ કે 12 ટાંટિયા લગાડીને બાળકોને બેસાડવામાં આવે, રિક્ષામાં 10 10 બાળકોને બેસાડવામાં. હવે આ વાન પલટી જાય ને નાનું બાળકને આજે એક નાનું ઓપરેશન કરો તો 1-2 લાખ રૂપિયા થાય, પૈસાની વાત નથી કરતો, પણ એ નાના બાળકને આથી જિંદગી કેવી રીતે કાઢવાની? આજે એ સેજ નાની દુર્ઘટનામાં આજે કેટલાનો ભોગ લીધો. કાલે બી તમે જુઓ કે એક મેસેજ આવે ફોરેનમાં કે સહેજ નાની આગથી એમાં ફ્લેટમાં 40 જણ બળી ગયા. એટલે સહેજ નાની આગમાં બી બહુ જ મોટી દુર્ઘટના થતી હોય છે. વેન એસોસિએશને ભાવ વધાર્યો છે, હવે મેં ભાવનો બી વિરોધ ના કર્યો વાલી મંડળ તરીકે, તો હવે એમની ફરજ છે કે એમને 12 બાળકથી વધારે જો હશે તો અમારા વાલી મંડળના સભ્યો દરેક 4 રસ્તા ઉપર ઉભા રહેશે. ઓકે નરેશભાઈ, આપે જ્યારે વાલી મંડળ તરીકે આપે વાત કરી કે એસોસિએશનને આપે રજૂઆત કરી છે, આપણી સાથે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બી છે. ધર્મેન્દ્રભાઈ, આપે સાંભળ્યા નરેશભાઈને કહ્યું કે પૈસા આપી રહ્યા છે પરંતુ અમારે બાળકોની સલામતી રહેતી નથી, શું કહેવું છે? અત્યારે હાલમાં અમને આરટીઓમાંથી 14 બાળકોનું પરમિટ આપવામાં આવે છે વાનની અંદર, અને ઓટો રિક્ષામાં 6 બાળકોનું આપવામાં આવે છે. તો અમારે વાલીઓને, ઓટો રિક્ષા ડ્રાઈવરોને અને તેમજ વાહન ચાલકોને, દરેકને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે 14 બાળકથી વધારે ના બેસાડો, ઓવરલોડ બાળકો ના બેસાડો. હું 3 દિવસથી મેસેજ ફરતા કરું છું, આ ટીવીના માધ્યમથી બી જણાવું છું કે ઓવરલોડ બાળકો ના બેસાડો, પણ ઓછા વધુ ઓછા પૈસામાં વધુ કમાણી કરવાની લાલચમાં અમુક વાહનવાળાઓનો વાંક છે, હું એવું નથી કહેતો, અમુક પેરેન્ટ્સનો બી વાંક છે કે આજે પેમેન્ટમાં બાંધ છોડ કરતા હોય છે. તો મારું બી પેરેન્ટ્સોને બી એવું કહેવું છે કે તમારા જ્યારે ઘરે જ્યારે વ્હીકલ આવે છે તો તમે બી ચેક કરતા રહો, અને એને કહો ભાઈ મારે 14થી વધારે ના, તારું પરમિટ 14નું છે તો 14થી વધારે તારે નહીં બેસાડવાના, તારે જે ભાડું થતું હોય અમે આપીશું. કેટલી બધા નિયમો બનાવે છે, પરંતુ શું એ નિયમોમાંથી કેટલાય નો કોઈ પણ એક વાન ચાલક તેને માનતો હોય તો તમે મને કહેશો? નિયમો માટે જુઓ બેન, હું 1 વર્ષથી સીએમ સાહેબ ને, ગૃહમંત્રી સાહેબ ને, વાહનવ્યવહાર કમિશનર સાહેબ ને, વાહનવ્યવહાર મંત્રી સાહેબ ને, તમામને હું 1 વર્ષથી લેટર લખું છું કે જે ગાડીઓ ગેરકાયદેસર છે, વાં સ્કૂલોના પરમિટ મળતા નથી, એ પરમિટ તમે ચાલુ કરવાઓ, સ્કૂલો ચાલુ થાય છે, પણ કોઈ ગણકારતું નથી. છેલ્લા અઠવાડિયાથી ગાડીઓ પાસિંગ થાય છે, 700-800 ગાડીઓ પાસ થઈ છે, બાકીની બધી ગાડીઓ ગેરકાયદેસર ચાલી રહી છે. તો મારું બી સરકારને એવું કહેવું છે કે તમે જેમ બને એમ અમારો જલ્દી નિકાલ કરો અને અમને અમારા બાળકોના પરમિટ આપો, જેથી કરીને આમાં બાળકોની બી સેફટી જળવાય. નરેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, અમુક ગાડીઓ સીએનજી ની તમારી 15-15 વર્ષ જૂની છે, 15 વર્ષ જૂની હોય સીએનજી કીટ, પણ એને 3 વર્ષે છે ને રિન્યુ કરાવવાની હોય કીટ ને, સિલિન્ડર ટેન્ક ને, અને એનું સર્ટી મળતું હોય છે, એને સેન્ટર માંથી અમારે સર્ટી મળે છે અને એનું ચેકિંગ કરાવતા હોઈએ છે. હવે વાત રહી સર્ટિફિકેટ બી આપી દે છે, મારી વાત સાંભળો, અમે તો કરાવવા જઈએ છીએ, તમારું પોતાનું છે, મારે સમજી લો, હું તમારી પાસે આવ્યો, તમે રીટેસ્ટિંગ કરી મને સર્ટી આપ્યું, હવે તમે શું કર્યું તમે જાણો, મને શું ખબર? બધી ગાડીઓના હપ્તા લેવાય છે બેન, બધી ગાડીઓના હપ્તા માટે પોલીસ વાળા ચલાવી ગયા છે. એક અમદાવાદમાં જે વાન ચાલે છે એ બધા વાનના હપ્તા લેવા આ પોલીસ વાળાના હપ્તા જાય છે બેન, માટે જ આ વાહનોને રોકતા નથી. પરંતુ બધામાં તો ભોગ બાળકોનો લેવાય છે, પૈસા કોણ ખાય છે, પૈસા કોણ કોને આપે છે, ફિટનેસ સર્ટિફિકેટ કોણ લેતું નથી, આ બધું તો બધું અધ્ધરતા જ રહે છે. આ એક સવાલ છે, કહું છું તમારી ભૂલ છે, કોઈ અમારા જોડે પૈસા ઉઘરાવવા આવતું નથી. ઓકે,
તમને હજી હું કહું છું કોઈ અમારા જોડે નથી આ સર્ટિફિકેટની નરેશભાઈએ વાત કરી ધર્મેન્દ્રભાઈ આ ફિટનેસ સર્ટિફિકેટનો શું રૂલ છે એક મિનિટ નરેશભાઈ શું રૂલ છે છલોછલ ભરે ગયો તો તમારું એસોસિએશન ને તમે જ કોણ ભાઈ બાર બાર લેબર મારી દો ગાડીની બાર તમે મને કેટલા વર્ષથી ઓળખો નરેશભાઈ આ હું તમને 15 વર્ષથી ઓળખું સમજી ગયા ને તો આ હું કેટલા વર્ષથી આ લડત ઉપાડી છે મેં કે ભાઈ ના 14 થી વધારે નહીં બેસાડવાના કેટલા વાહનોમાં બેસાડવામાં આવે છે 14 જેટલા બાળકો એટલું કહેશો ધર્મેન્દ્રભાઈ આપને શું આપ પણ જોતા જશો આપનું પણ ઘરે બાળક હશે જે ટેક્સી મેક્સી ગાડી હશે ને એ 12 થી 14 બાળક જ બેસાડે છે અને અમે સ્ટ્રીક્ટલી કીધેલું છે કે તમારે વધારે ઓવરલોડ બાળકો નહીં બેસાડવા જેથી કરીને આપણે કાલ ઉઠીને કોઈ મોટા પ્રોબ્લેમ ના થવા જોઈએ રહ્યો સવાલ સીએનજી ટેન્ક ઉપર બાળકો બેસાડે છે તો તમે મ્યુનિસિપાલિટી બસો જુઓ એસટી બસો જુઓ બધામાં સીએનજી જ છે આજે તમે અમને 2005માં એમ કહો છો કે તમે સીએનજી કરાવો સીએનજી કીટ તમારે કમ્પલસરી કરાવો તમે સીએનજી કીટ કરાવી હવે એને ફિટિંગ ક્યાં કરાવું ધર્મેન્દ્રભાઈ એ સીએનજી તમારી જે વાન છે એ કંપની ફિટેડ છે કે કંપની ફિટેડ આવે જુઓ સાહેબ મારી વાત સાંભળો કંપની ફિટેડ આવે તો જ આરટીઓમાં પાસ થાય દરેક સટી એના મૂકવા પડે છે નરેશભાઈ બધાના જવાબ છે અને મહત્વની વાત એ પણ છે કે બેન અમદાવાદમાં એવી કેટલી વાન છે કે જે કંપની ફિટેડ નથી અને એકના એક નંબર પ્લેટ ઉપર અમદાવાદમાં સ્કૂલ બસ બી ચાલે છે અને એ બી સ્કૂલ બસ માં હું તમને કહું એકની એક નંબરની સ્કૂલ બસો ચાલે છે એક મિનિટ ધર્મેન્દ્રભાઈ નરેશભાઈ આપની વાત પૂર કરશો મહત્વની વાત એ છે કે ફિટનેસ સર્ટીને લઈને વાત કરી તેમણે કહ્યું કે 15 વર્ષ વાહન જૂનું હોય દર 3 વર્ષની અંદર રિન્યુ કરાવવામાં આવે છે કીટને ચેન્જ કરાવવામાં આવે છે પરંતુ બનાવો આપણે જોઈ ચૂક્યા છીએ કે કેટલા બનાવો બની ચૂક્યા છે એમાં પણ નિયમ એવો છે કે સીએનજી જે કીટ હોય એની ઉપર પાટિયું લગાવીને બાળકોને બેસાડાય જ નહીં અને છતાં પણ એ દ્રશ્યો જોઈ ચૂક્યા છીએ ધર્મેન્દ્રભાઈ એમાં તો આપ સક્ષમ આપ મારે બેન મારી વાત સાંભળો તમે જ્યારે અમને 14 બાળકોનું પરમિટ આપવામાં આવે છે સીએનજી કીટ અમે જ્યારે લગાવીએ છીએ એના ઉપર અમે બેન્ચીસ ગોઠવીએ છીએ અને એના આગળ પાછળ ઢાંકી દઈએ છીએ અને પછી અમે આરટીઓમાં પાસ કરાવવા લઈ જઈએ છીએ ત્યારે અમારી ગાડી પાસ થાય છે એમાં ફાયર સેફ્ટીની બોટલ મેડિકલ કીટ તમામ ડોક્યુમેન્ટ અમારા ચેક કરતા હોય છે અને પછી એ લોકો અમારી ગાડીને પાસ કરે છે નરેશભાઈ ધર્મેન્દ્રભાઈ ની વાત સાંભળી આપણે એમને કહેવું છે કે બધું જ કમ્પ્લીટ હોય છે આ તો પછી ઘડીની ઘટના અને ઘટી જતી હશે ઘટનાઓ આપ માનો છો આ વસ્તુને નહીં નહીં એ ખોટી વાત છે એ ધર્મેન્દ્રભાઈ જે 14 ની વાત કરે છે ને 12 ને 14 અને આપણે સીએનજી કીટ ઉપર આજે પાટી મૂકવાનું તમે જ મને બેન કહું આપણે આરટીઓના અધિકારીઓને તમારે લેવા જેવા હતા અને એમને જ કહેવાનું હતું ભાઈ સીએનજી કીટ ઉપર તમે પાટિયું જે લાકડાનું છે એ લાકડાનું પાટિયું જ પડી સળગી જાય બેન કાલ કઈ સાથે લાકડાનું પાટકું પાટિયું પેલું સળગી જાય શું કહેવું છે ધર્મેન્દ્રભાઈ આપનું હવે તમે એવી વાત કરી સીએનજી ટેન્ક તો અંદર જ આવવાની ગાડીની અંદર આવવાની ગાડીની બહાર તો આવવાની જ નથી ચલો ધારો કે મેં બાંકડો એના ઉપરથી હટાવી દીધો તો શું ખાતરી એને નુકસાન નહીં થાય અમારા વાન ના દરવાજા 3-3 ખુલી જતા હોય છે 3-3 દરવાજા ખુલી જતા હોય છે અને આ ગેસ જે લીક થાય સીએનજી નો ગેસ લીક થાય પહેલા મારી વાત સાંભળી લો નરેશભાઈ વાનમાં કાચ અને ફીકેડ આવે જ્યારે બાળક આજે 45 ગરમીમાં જે આજની મારી વાત તો સાંભળ 45 ગરમી છે તો ગરમીને હું રોકવા દઈ એના પાછળ ના કાર ફીકેડ આવે છે 45 કાચ બંધ કરવામાં આવે છે કારણ કે બાળકો જોવામાં ના આવે અને કાર જે ગાડીઓ જેમાં કાળા કાચ લગાવે ફિલ્મ કાળા કાચ વાળાને એ પકડવાનું પોલીસ નું કામ છે અમારી જોડે જે બેઠા હતા સ્કૂલ વર્ધી પ્રમુખ હતા તેમણે પણ કહ્યું કે બધું જ બરાબર છે પરંતુ મુદ્દો એવો છે કે આ બધી જ વસ્તુમાં બાળકોની સલામતી જોખમાઈ રહી છે જી રોહિતભાઈ બાળકોની સલામતી માટે જ જે આરટીઓ જે નિયમો કરેલા છે એ પ્રમાણે 12 વર્ષથી નાની ઉંમરના હોય તો જે તે વાહનની અંદર જેટલું પાર્સિંગ હોય વાહનનું પાર્સિંગ એનાથી બમણા બેસાડી શકાય અને 12 વર્ષથી મોટી ઉંમર હોય તો જેટલાનું પાર્સિંગ હોય એટલાને જ બેસાડી શકાય આ પ્રકારનો નિયમ છે
પણ આ કેટલા નિયમોનું અનુસાર થાય છે, નિયમોનું પાલન થાય છે, આપ માનો છો રોહિતભાઈ? આમાં શું છે, એ ટ્રાફિક અને આરટીઓ ઓફિસર્સ ને જોવાનું હોય છે, બરાબર, અને આ નિયમોનું પાલન એમણે કરવાનું હોય છે. એમાં પેનલ્ટીની પણ જોગવાઈ હોય છે, તો એ પ્રમાણે તેઓ ડ્રાઈવ પણ કરવાના છે આની. અને અમે આ બાબતે શાળા સલામતી અભિયાન ગઈકાલે જે છે એ અમદાવાદ શહેર માટે કર્યું, અને 1100 જેટલા સંચાલકોને બોલાવવામાં આવ્યા હતા, અને તેમાં ટ્રાફિક, આરટીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સાથે સાથે ફાયર ડિપાર્ટમેન્ટ અને શિક્ષણ આ સાથે મળી અને તમામ નિયમો, પેનલ્ટી, બધી જ બાબતોની એમને સમજાવી. રોહિતભાઈ, એક ડીઓ તરીકે આપને ખ્યાલ હશે કે કેટલી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. રોહિતભાઈ, એક ડીઓ તરીકે આપને ખ્યાલ હશે. એ જ કહીએ છીએ, આ નિયમોનું પાલન કરાવવાનું કામ પોલીસ અને આરટીઓનું છે. એટલે અમે એક જ વસ્તુ કહીએ છીએ, વાલીઓને પણ આમાં સહકાર આપવો જોઈએ. એટલા માટે કે બાળકોની સલામતીથી વધારે કોઈ બીજું અગત્યનું ન હોય. એવો ખાસ કરીને ક્યાંક ભાડા બચાવવા માટે ઘણી વખતે ઇકોમાં કે ઓટોમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં પણ એવો સંમત થઈ જતા હોય છે, પણ ખરેખર બાળકોની સલામતી ખૂબ અગત્યની હોય છે. અને ક્યારેક કોઈ પ્રશ્ન બનશે ને ત્યારે પછી પાછળથી પસ્તાવા. પણ આપને એવું નથી લાગતું થોડા પૈસા કમાવાના ચક્કરની અંદર આ એક સાથે કેટલા બાળકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે? ના જ કરાય આવું કોઈ પણ પ્રકારે, કોઈ સ્કૂલ વાળાએ કે ઓટો વાળાએ પાસિંગ થી જે નિયમ પ્રમાણે 12 વર્ષથી નાના હોય તો બમણા એ જે નિયમ છે એ પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડવા જોઈએ. એમાં જો એ નહીં કરે તો ટ્રાફિક અને આરટીઓ આ વખતે એમને, આજે અમદાવાદ શહેરની વાત કરું તો એમાં ચોક્કસ, જે ગઈકાલે જે રીતે સફીન હસન સાહેબ જે ડીસીપી હતા અને બીજા એક નીતાબેન દેસાઈ પણ ડીસીપી હતા અને સાથે સાથે આરટીઓ જે પટેલ પણ હતા, એમણે સ્પષ્ટ કહ્યું છે કે અમે હવે 10 દિવસ પછી ડ્રાઈવ, 18 તારીખ પછી એ લોકો ડ્રાઈવ ચાલુ કરવાના છે આની. ફક્ત એક બે ડ્રાઈવ કરીને સંતોષ માની લેવાય રોહિતભાઈ, અને પછી પાછળ અમે જો સંચાલકોને અમે કહી દીધું, વાલીઓની મીટિંગ કરો, આ નિયમો સમજાવો, સ્કૂલ વાન અને ડ્રાઈવર જે છે ને એના ઓટોના ને એમની સાથે પણ તમે મીટિંગ કરી અને એમને ટ્રેનિંગ માટેના જે વિડીયો ટ્રાફિક દ્વારા આપવામાં આવશે એ બી મોકલો. નાની નાની જે દુર્ઘટનાઓ, નાની નાની ભૂલોના કારણે જે મોટી દુર્ઘટનાઓ બને છે એ દુર્ઘટનાઓના અમે વિડીયો પણ એમને બતાવ્યા, સેન્સિટાઈઝ કર્યા, અને એ રીતે એમને તૈયાર કરવા માટે કે ભાઈ એ લોકોને માનસિકતા બદલાવો, એમને વિચાર બદલાવવા પડશે. આપણે બધા જો વાલીઓ તૈયાર થશે, કારણ કે દરેકના વાલીઓને જે રીતે જોવા જઈએ તો વાલીઓ કે બાળકો કે એકથી વધુ હોય એવું આ જમાનામાં હોય નહીં. પરંતુ હવે આગામી સમયની અંદર આ બધું જ સારી રીતે થાય અને કોઈ બાળકનું જીવ આમાં ન લેવાઈ જાય એ રહે તો બહુ જ સારું છે. રોહિતભાઈ, બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. ધર્મેન્દ્રભાઈ, આપે રોહિતભાઈ ની વાત સાંભળી હશે, ડીયુ હતા, એમણે કહ્યું કે સ્કૂલ વાન સંચાલકોને પણ કહેવામાં આવે છે. અમે લોકો કાયદેસર કરવા માંગીએ છીએ. એક વર્ષથી સરકારને લેટરો લખ કર્યા છે. એટલે શું સરકારમાંથી જવાબ નથી આવતો? સરકારમાંથી કોઈ જવાબ આપતો નથી, કોઈ મળતો નથી અમને જવાબ, કોઈ રૂબરૂ મુલાકાતનો સમય નથી આવતા. જ્યારે બધી ગંભીર બનાવો બને ત્યારે બધા દોડતા થઈ જાય છે. તો અમારે તો એટલું જ કેવું છે, અમે આટલું બધું કરવા તૈયાર છે, 50,000 રૂપિયા અમારો ખર્ચો થાય છે એક ગાડી પાછળ, અમે બધું કરવા તૈયાર છે. ની વાત સાંભળી નરેશભાઈ આપે કે તો એક વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે, વાતો પહોંચાડી રહ્યા છે, પરંતુ વાત મનાતી નથી, શું કહેવું છે? કોઈ વાત ધ્યાનમાં લેવા માંગતું જ નથી. ધર્મેન્દ્રભાઈ ની વાત સાચી છે, એ બહુ સારી રીતે અત્યારે એસોસિએશન ચલાવી રહ્યા છે. પરંતુ આજે તમે પોતાના જીએસ ટીવી ના માધ્યમથી ખરેખર આ મુદ્દો ઉઠાવી લો બેન, કે સરકારનું ગોર તંત્ર આજે ટ્રાફિક નું હોય કે વાહન વ્યવહાર નું હોય, કોઈ પણ જાતનું આરટીઓ નું, કોઈ પણ જાતની સંયુક્ત મીટિંગ આજ સુધી બોલાઈ નથી બેન. આજે એમણે સંયુક્ત મીટિંગ બોલાવી છે, વાલી મંડળ ની હોય, વાન એસોસિએશન ની હોય, સ્કૂલ મંડળ ની હોય અને આ ડીઓ ની હોય. આજે ડીઓ ની મેં ચૌધરી સાહેબ ના, પણ ડીઓ ની બી ફરજ છે કે પોતાના ડીઓ ઓફિસ માં એમણે ઓફિસ માં એક મીટિંગ બોલાવી જોઈએ. પણ રોહિતભાઈ ને આપણે સાંભળ્યા છે, નરેશભાઈ એમણે કહ્યું કે અમે તો વાલી મંડળ ના પ્રમુખો સાથે પણ ચર્ચા કરી છે, એમને પણ બોલાવીશું, આગળના સમય ની અંદર તેમને પણ જાણ કરીશું, સ્કૂલ વર્ધી ના સંચાલકો ને પણ જાણ કરીશું, પ્રમુખો ને જાણ. પરંતુ આ જાણ ની અંદર આ બધી ઘટનાઓમાં કોઈ પણ બાળકો નો ભોગ ન લેવાય સૌથી મોટી વાત છે. નરેશભાઈ ને ધર્મેન્દ્રભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંને નો આભાર. તો સ્કૂલ વાન ની અંદર બાળકોની સલામતી નું શું, નિયમો ઘણા બધા છે, ડ્રાઈવ કરવાની વાતો પણ ઘણી બધી છે, પરંતુ શું આ નિયમોનું પાલન ખરેખર યોગ્ય રીતે થાય છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. વિશેષમાં આલબસ આટલું જ. નમસ્કાર.